वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नि जय हरि कृष्ण महाराज नि जय श्री स्वामी नारायण भगवान नि जय कथा सांभता सर्वे भक्त ने जय श्री स्वामी नारायण सदगुरु श्री निष्कुडानंद स्वामी भक्त चिंतामणि ग्रंथ में प्रकरण 137 मां भगवान श्रीहरि जे पोताना भक्त ने नंदासन गाम में रहनारो भूलो नामनो जे भक्त छे एनी जे रीते महाराजे सहाय करी तेनुं स्वामी वर्णन करी रह्या छे। ए भूलो केवो भक्त हतो तो जगतना मार्गे भूलेलो हतो, एने कंई खबर ना पड़े। तमे एने कदाच एवुं कहो के जाओ खेतरे जईने पाछा आवो, तो घरे पाछो आवतो होय तो एनो रस्तो पण ना मळे, एवो भूलेलो हतो। एकदम सरळ स्वभावनो निष्कपटपणे जीवन जीवनारो, કંઈ ખબર જ ન પડે એને એવી રીતનો, આમ ગાંડો માણસ કેવો હોય એવી રીતનો ભૂલો વર્તે છે। પરંતુ એ જગતના માર્ગે ચોક્કસ ભૂલેલો છે, છતાં પણ ભગવાનના માર્ગે ચાલવું, ભગવાનમાં પ્રેમ કરવો, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું ભજન કરવું ઇત્યાદિ જે કંઈ ભગવાનલક્ષી કાર્ય છે એમાં એ ભૂલેલો નથી, એમાં તો એ સાવધાનપણે વર્તે છે। માટે એવો ગાંડા જેવો ભૂલો સરળ ભૂલો ભક્ત છે તે એક દિવસ એની એમ ઈચ્છા થઈ કે હું ભગવાનના દર્શન કરવા જઉં। હવે આપણે કંઈ જવું હોય તો એક પહેલાં જાણ તો થવી પડે ને કે ક્યાં આગળ જવાનું છે, પણ ભૂલાને તો ખબર પણ નથી કે ભગવાન ક્યાં વિરાજમાન છે, છતાં પણ ચાલતો થયો છે। ચાલતા ચાલતા જોડે એની પાસે કંઈ ખાવા માટે અનાજ નથી, પીવા માટે પાણી નથી, કોઈ પ્રકારનું આમ તૈયારી પણ નથી કરી કે ઠંડી પડશે તો હું શું પહેરીશ, ગરમી પડશે તો કેમ સહન કરીશ, કોઈ પ્રકારની તૈયારી વગર બસ ચાલતો થયો છે કે મારે તો બસ ભગવાનના દર્શન કરવા છે। એમ જ્યાં માર્ગમાં ચાલતો થયો ત્યાં ઘણા દિવસ થયા, છતાં પણ ભગવાન ભુજમાં વિરાજમાન હતા ત્યાં પહોંચી ના શક્યો, કેમ તો એ ઊંધી દિશામાં ચાલતો હતો। હવે ઊંધી દિશામાં ચાલ્યો જાય છે, ભગવાનના દર્શન કરવાની ઈચ્છા છે, એનો કંઠ સુકાયો છે, એને ઘણી ભૂખ લાગી છે, પગ તૂટે છે, એના વૃદ્ધ છે, પગ દુખવા માંડ્યા છે, ત્યારે ભગવાનને સ્વયં ચિંતા થઈ। અને ભગવાનને ચિંતા થઈ ત્યાં ભગવાન ત્યાં પ્રગટ થઈને ભૂલાને ભુજ શહેર તરફ લાવે છે। મહારાજ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને એના ભૌમ્યા તરીકે આવે છે। ભૂલાને ભુજ તરફ મહારાજ લાવ્યા પછી મહારાજ બ્રાહ્મણના સ્વરૂપમાં હતા તે અદૃશ્ય થઈ ગયા। અદૃશ્ય થઈને મહારાજ ભૂલાને પૂછે છે કે તને કોણ અહીંયા લાવ્યું, તો જાતે તો અહીંયા આવી શકે એમ છે નહીં, માટે ચોક્કસ તને કોઈ લાવનારો તો છે જ। ત્યારે ભૂલો કહે છે કે મહારાજ મને તો એક બ્રાહ્મણ લાવ્યો હતો, પરંતુ એ બ્રાહ્મણ હવે ક્યાંય દેખાતો નથી। ત્યારે મહારાજ હસતા હસતા ભૂલાના માથે ટપલી મારીને કહે છે કે ગાંડા, એ બ્રાહ્મણ બીજો કોઈ નહીં પણ હું સ્વયં હતો। પછી મહારાજને માર્ગમાં જે જે નદી મળી, પર્વતો હતા, વૃક્ષ હતા, બધાનું એંધાન આપીને એને ચોક્કસ કરાવે છે કે બ્રાહ્મણ ભગવાન સિવાય બીજો કોઈ નહોતો। એવી રીતે ભગવાન શ્રીહરિએ પોતાના એક ભોળા ભક્તની, એક સરળ ભક્તની, જેને મહારાજ સિવાય બીજું કંઈ હૃદયમાં ગમતું જ નથી એવા ભક્તની મહારાજે સહાય કરી। અને નિષ્કુળાનંદ સ્વામી હવે આગળ એક એવા જ બીજા ભક્ત, એક બીજો ભોળો ભક્ત, એની સાથે શું ચરિત્ર બને છે, મહારાજે એની કેવી રીતે રક્ષા કરી તેનું વર્ણન સ્વામી કરે છે। એક કાજુ કોટેસર ગામ તિયા ભક્ત રહે જવીર નામ થયો બાળપણે સતસંગ
લાગ્યો કડવો સર્વે કુસંગ. સ્વામી હવે વાત કરે છે કોટેસર ગામમાં રહેવાવાળા ઝવેર ભક્તની. કોટેસર ગામમાં ભગવાન શ્રીહરિનો એક અતિશય દ્રઢ ભક્ત ઝવેર નામના રહે છે. અને એ ઝવેર ભક્ત કેવો હતો તો એને બાળપણામાંથી જ સત્સંગ થયો હતો. એ જ્યારથી નાનો હતો ને ત્યારથી જ એના માતા પિતાએ એને એવા રૂડા સંસ્કાર આપ્યા હતા કે એને સત્સંગની દ્રઢતા હૃદયમાં બંધાઈ હતી. સત્સંગ સાચો છે, બીજું બધું ખોટું છે એવો એને નાનો હતો જ્યારથી નાની ઉંમર હતી ત્યારથી એને ખબર પડવા માંડી. અને એક વાત ચોક્કસ નક્કી છે, જે નાનપણથી જેને સત્સંગ થાય ને એની વાત જ કંઈક અલગ હોય. તમે છોડ નાનું હોય ને એને સતત પાણી પાયા જ કરો તો પછી મોટું થાય ત્યારે જોઈને કેવો આનંદ થાય. એમ માતા પિતા એના બાળકને નાનપણથી જ્યારે સંસ્કાર આપતા હોય ને ત્યારે એમનું બાળક એવું ઉછળતું હોય છે કે જાણે પૂર્વે પ્રહલાદ જેવા ભક્તો થઈ ગયા ને એવી રીતનું એ બાળક ઉછળતું હોય છે. અને એના હૃદયમાં જે સત્સંગની દ્રઢતા હોય, સત્સંગની જે સમજણ હોય ને એ કદાચ મોટાના જીવનમાં પણ જોવા ના મળે એવી સમજણ હોય. જેમ આપણા જ મંદિરમાં બાળ મંડળના કેટલા બધા એવા બાળકો છે કે આવા અમેરિકા જેવા દેશમાં રહે છે જ્યાં ચારે બાજુ તમે જુઓ તો વિષય ભોગ સિવાય બીજું કંઈ છે જ નહીં. બહાર જાઓ તો તમને મંદિર શું બધું ભૂલાડી દે, સત્સંગ શું બધું ભૂલાડી દે, ધર્મ નિયમ શિક્ષાપત્રી કંઈ યાદ જ ના રહેવા દે એવી રીતનો આ દેશ છે. અને નાના બાળકો તો કેવા કે એમને દરરોજ સ્કૂલે જવાનું અને સ્કૂલમાં ભાઈબંધો કંઈ બધા સત્સંગી થોડા હોય, બધા કુસંગીઓ જ હોય, ત્યાં તો ભિન્ન ભિન્ન પરિવારના હોય. હવે એવા વાતાવરણમાં રહેવાનું છતાં પણ એ લોકો સત્સંગની દ્રઢતા રાખે છે. 5-6 વર્ષનો બાળક હોય એને આપણે કંઈ એમ ઊંચું સમજીએ કે આને સમજણ આવી ગઈ છે. કોઈ દિવસ તમે ધંધો ચલાવતા હોય દાદા તો તમે એવું વિચારો કે તીર્થ ભગત 5 વર્ષના થયા છે, લાવો એમને મારો ધંધો સોંપી દો, એવું વિચારો? એવું ના કેમ નથી વિચારતા, એનું કારણ એટલું છે કે આપણે એમ સમજીએ કે એને કંઈ સમજ નથી પડતી. એ તો હજી નાનો છે, નાનો બાળક છે. છતાં પણ આપણા લોયાધામ પરિવારના જે બાળકો છે એમનામાં એવી સમજણ સત્સંગ પ્રત્યેની દેખાય કે જે મોટામાં પણ કદાચ એ ઉંમરે નહીં હોય. જેમ કે બાબુ દાદા છે, અલ્પેશ ભગતનો મોક્ષ ભગત છે ને, એમને એક વાત એવી બની ગઈ સ્કૂલમાં કે સ્કૂલમાં ગયા તેને, અહીંયાની સ્કૂલમાં કેવું હોય કે સવારે તમે જાઓ તો તમને નાસ્તો આપે, બપોરે જમવાનું આપે, જતા પહેલાં પણ પાછા નાસ્તો આપે અને બધું મફતમાં આપે. તો એવી રીતે મોક્ષ ભગત એક દિવસ સ્કૂલે હતા અને એના ટીચર જે છે એને એમને કંઈક પેકેટમાં જમવા માટે આપ્યું. હવે જમવા માટે આપ્યું ને તો આ નાનો છોકરો અલ્પેશ ભગતે એને સંસ્કાર આપેલા કે તારે કોઈ પણ જમવાનું કોઈ પણ તને બહારનું આપે ને તો પણ પાછળ વાંચીને જોવાનું કે એમાં શું શું વસ્તુ છે, અહીંયા લખેલું હોય ને કે આમાં કઈ કઈ વસ્તુઓ છે એ તારે વાંચવાનું, અને જો ડુંગળી લસણ ઈંડા માંસ ના હોય તો જ તારે ખાવાનું. એમ માતા પિતા એને સમજાઈ રાખેલું. તો હજી ભગત તો લગભગ 5 કે 6 જ વર્ષના હશે, એમની કંઈ જાજી ઉંમર તો છે નહીં. છતાં પણ ટીચરે જ્યારે એને ખાવાનું આપ્યું ને ત્યારે પાછળ આમ જોવે છે કે આમાં શું શું વસ્તુ છે, અને એને જાણથી કે આમાં તો ઈંડા છે, તેને તરત ટીચરને પાછું આપી દીધું અને શાંતિથી કીધું કે મારો ધર્મ નિયમ એવા છે કે મારાથી આ ન ખવાય, માટે આને હું નહીં ખાઉં. તો એવી રીતની જે સત્સંગના ધર્મ નિયમ પાડવાની દ્રઢતા એ નાના બાળકમાં દેખાય. નાના બાળકમાં દેખાય એનું કારણ એટલું છે કે એના માતા પિતા એને એવા નાનપણથી સંસ્કાર આપ્યા હોય છે. અને એ વાત એવી છે કે કદાચ મોટાને ખબર ન હોય, મોટાને કોઈ કેવું પેકેટ આપે ને જમવા માટે તો એ વાંચે નહીં, તરત જમી જ જાય, એને ભૂખ લાગી હોય તો જોવાય ના રહે, પરંતુ બાળકો એવા કે પાછળ વાંચીને જ જોવે. અને જેમ સ્વામીએ વાતોમાં એવું કીધું છે કે ગઢથુતીમાં માં જેવું પાય ને એવું જ છોકરામાં બળ આવે, એટલે નાનપણથી માતા પિતાએ છોકરાને જેવા સંસ્કાર આપ્યા હોય તેવો જ છોકરો મોટો થાય. પછી મોટો થઈને માતા પિતા એવું કે અમારો છોકરો બગડી ગયો, તેનું કારણ બીજું કંઈ નહીં પણ નાનપણમાં માતા પિતા ધ્યાન ના આપે તેના કારણથી એ છોકરો બગડી જાય છે. પણ આપણા લોયાધામ પરિવારમાં એ વાત જોવા નથી મળતી. અને નાનામાં તો ઠીક, મોટામાં પણ એવું જોવા મળે કે મોટા જે આપણા યુવાન ભક્તો છે કદાચ બહાર એમના મિત્રના લગ્ન પ્રસંગમાં ગયા હોય, કોઈ સગા સંબંધીને ત્યાં ગયા હોય, અને સગા સંબંધી કદાચ સત્સંગી ના હોય, બહારનું જમતા હોય, ડુંગળી લસણવાળું જમતા હોય, તો આપણા યુવાનો તો એ હદ સુધી સત્સંગ પાડે છે કે લગ્ન પ્રસંગમાં જ્યાં પોતાની કંઈક પ્રતિષ્ઠા બતાવવાની હોય, પોતે કંઈક છે એવું બતાવવાનું હોય, એવા પ્રસંગમાં પણ આપણા યુવાનો ઘરેથી ઢેબરા બાંધીને લઈ જાય અને ત્યાં બીજા બધા ભલે સારામાં સારી પ્લેટમાં સારામાં સારું જમતા હોય છતાં પણ આપણા યુવાનો ઢેબરા બાંધીને લઈ જાય ઘરેથી ને એ જમતા હોય.
એનું કારણ એટલું જ કે એમને સત્સંગના નિયમ ધર્મ પાડવા છે, સત્સંગની એમના હૃદયમાં એવી દ્રઢતા છે. અને એટલું જ નહીં, એવો પણ પ્રસંગ હમણાં જ આપણા યુવાનો સાથે બની ગયો કે ફ્લોરિડામાં જે ડિઝની વર્લ્ડ છે ત્યાં ફરવા તમે ગયા હતા ને દાદા, તો વચનામૃત જયંતિના દિવસે લાઇનમાં ઊભા ઊભા એ ત્યાં ગયા છે. શું કરવા? મોજશો કરવા ગયા છે, ફરવા માટે ગયા છે, જોબ કરીને થાક્યા માટે આનંદ કરવા ગયા છે. છતાં પણ ત્યાં લાઇનમાં ઊભા ઊભા વચનામૃત જયંતિના દિવસે એ ભક્તો ત્યાં ઊભા ઊભા વચનામૃત વાંચે છે. એનાથી ખબર પડી જાય કે જેના હૃદયમાં સત્સંગની દ્રઢતા હોય એનું જીવન જ આખું અલગ હોય. એના હૃદયમાં ભગવાન પ્રત્યેની જે નિષ્ઠાન એ આખી અલગ હોય, અને એના આખા જગત થકી એ વિલક્ષણ પાડી દે, આમ જુદો જ પડી જાય. અને મોટામાં કદાચ એવી સમજણ જોવા મળે એ વાત તો અલગ, પણ આપણા પરિવારમાં નાના બાળકો તો એવા છે કે જેમ મોટા લગ્ન પ્રસંગમાં જઈને નથી જમતા, તેમ નાના બાળકો પણ આપણા પરિવારમાં એવા છે કે પોતાના ફ્રેન્ડની બર્થડે પાર્ટી હોય, નાના છોકરાને તો જવું પડે, પોતાનો ફ્રેન્ડ બોલાવે એટલે જાય જ, માટે જાય છતાં પણ ત્યાં એ પાર્ટીમાં જો બહારના પિઝા લાવેલા હોય તો એ નહીં જમે, પણ ઘરેથી મમ્મી પપ્પાને કહેશે કે મને બનાવી આપો, ઘરેથી લઈ જઈને પછી જમશે. અને કદાચ એ વાત તો ઠીક કે બહારનું નથી જમતા, પણ આજનો છોકરો એવો થઈ ગયો કે એને મોબાઈલ વગર રહેવાય નહીં, મોબાઈલ એને જોઈએ જોઈએ ને જોઈએ જ. કદાચ મોટા ભલે મોબાઈલ નહીં વાપરતો હોય, પણ નાનો છોકરો એમના કરતાં ડબલ ઘણો મોબાઈલ વાપરે. અને આપણા પરિવારમાં માતા પિતાના સંસ્કાર, પૂજ્યપાદ ગુરુજી, સંતોની મહેનત થકી એવું જોવા મળે કે બાળકો એવા તૈયાર થયા છે, એમને એવા સંસ્કાર આપવામાં આવ્યા છે કે અઠવાડિયામાં એક દિવસ એ મોબાઈલને ટચ જ ના કરે. એમની પાસે જેટલી વસ્તુ હોય, કોમ્પ્યુટર હોય, આઈપેડ હોય, ટેબ્લેટ હોય, લેપટોપ હોય, કંઈ અડે જ નહીં. બસ એ દિવસ ખાલી મારે હોમવર્ક કરવાનું, સ્કૂલનું ધ્યાન આપવાનું, કથા સાંભળવાની, ભગવાનનું ભજન કરવાનું. હવે એવા સંસ્કારો, એવા લક્ષણો બાળકોમાં જોઈને કોને આશ્ચર્ય ના થાય? તમે કદાચ એવું વિચારો કે મોક્ષ ભગત બહારનું નથી ખાતા, તો બીજાને તમે એવી વાત કરો તમારી છાતી ફૂલે કે ના ફૂલે, ગર્વ તમને થાય? એ જ વાત અહીંયા ઝવેર ભગત સાથે બની છે કે એમના માતા પિતા જે છે એમને ઝવેર ભગતને એવા સંસ્કાર આપ્યા છે, એવી રૂઢી વાતો નાનપણથી કરી છે કે ભગવાનના ભક્ત થયા છે. અને સ્વામી એવું વાત લખે છે કે બાળપણથી જ્યારે સત્સંગ થયા છે, એમને સત્સંગ થયો છે ત્યારે એમની એવી સમજણ થઈ છે કે સર્વે કુસંગ એમને ખારો લાગવા માંડ્યો છે. કુસંગ ખારો લાગવા માંડ્યો માટે એના મિત્રો સાથે રમવા જાય. કદાચ તો બહાર રમતા હોય ને એમના મિત્રો એને એમ કહે ને કે ચાલો ચાલો આપણે આ કામ કરીએ, અને ખોટું કામ હોય તો ઝવેર ભલે નાનો છે છતાં પણ એના એ મિત્રો સાથે હામાં હા નહીં પુરાવે, એ કુસંગમાં હા નહીં પાડે, એના હૃદયમાં તો એક સત્સંગની જ ખુમારી વર્તે છે. એવો દ્રઢપણે ઝવેર ભક્તને નાનપણથી જ્યારે સત્સંગ સમજાણો છે અને મોટા થઈને એવા અતિશય આમ પાક્કા સત્સંગી થયા છે, થાંભલા જેવા સત્સંગી થયા છે, સહજાનંદી સિંહ કેવો હોય એવી રીતના સત્સંગી જ્યારે થયા છે, ત્યારે એમના જીવનમાં શું ઘટના ઘટે છે તે નિષ્કુળાનંદ સ્વામી હવે આગળ લખે છે. દ્રઢયાશરોયંતરધારી ભજે સહજાનંદ સુખકારી આખા ગામ માહી ઘર એક બીજા વસે ત્યાં પાપી વિશેક. હવે ઝવેર ભગત નાના હતા ત્યારથી એમના માતા પિતાએ સંસ્કાર તો પાયા, મોટા થયા સત્સંગી તો થયા, પરંતુ જે કોઈ આ લોકમાં રહીને, પૃથ્વી પર રહીને જે કોઈ સત્સંગમાં જેટલા આગળ વધે ને એટલા એમને પાછળ પાડવા માટે કોઈ ઊભા જ હોય. કોઈ આગળ જતો જોવે ને તરત એના પગ ખેંચવા માંડે, કોઈ પાછળથી ઊભા જ હોય છે. ખબર નહીં, આ લોકની એવી ક્રમ જ છે. માટે ઝવેર ભક્ત સત્સંગમાં સત્સંગની સીડીએ ઉપર ચડી રહ્યા છે, છતાં પણ એનું ગામ એવું છે કે એ એકલા જ સત્સંગી છે. ત્યાં ગામમાં એક ઘર સત્સંગી ને બીજું બધું કુસંગી, આખું ગામ કુસંગી. ઝવેર ભક્તને જ્યાં જોવે કે આ સત્સંગ કરે છે તો બળી મરે એ લોકો. એમ વિચારે કે આનું ખરાબ આપણે કઈ રીતે કરીએ અને સત્સંગમાંથી પાછો કઈ રીતે પાડીએ, એવી રીતના એ કુસંગીઓ વિચાર કરે છે. અને લોકની એવી રીત જ છે. અમે જ્યારે નાના નાના હોય ને ગુરુજી એવું વચન કહી રાખ્યું હોય ને કે તમારે સાધુ થવાનું,
કે તમે મોટા થાવ ને એટલે તમારે સાધુ થઈ જવાનું, એવું ગુરુજી અમને નાનપણથી કહી રાખે. ગુરુજીને ખબર કે હું મોટા થશે ને અમને કહીશ ને તો કદાચ તમે સાધુ થવા નીકળો ને તો તમે જેને ઓળખતા ના હોય, જેનું નામ તમે સાંભળ્યું ના હોય, તમને ખબર એ નહીં કે આ વ્યક્તિ આ પૃથ્વી પર છે કે નહીં, એવું આખું ટોળું ભેગું થઈ જાય ને તમને કહેવા માંડે કે સાધુ થવામાં કંઈ માલ નથી, આ સંસારમાં રહો, ઘણા પૈસા કમાવા માંડશે, સુખ્યું જીવન જીવશે. એ ભલે સુખ્ય હોય કે ના હોય, એનું હૃદય ચોક્કસ સ્વીકારતું હોય કે હું સુખ્યો નથી, છતાં પણ તમને એવું સમજાવવા આવશે કે સાધુ ના થાવ, એનું ખબર નહીં એમને શું અસર થતી હશે, એમનું શું જતું હશે, છતાં પણ એવો તમને બોધ આપવા માટે આવે, તમને ઓળખતા નથી છતાં પણ આવે. માટે આ લોકની એવી રીત જ છે કે કોઈ સારા માર્ગે ચાલે તેને પાછા પાડવા માટે કોઈ કામ ગોઠવેલું જ હોય. એ ભગવાનની માયાનું બળ જ એવું છે ને કે કોઈક તમને પાછા પાડવા માટે સતત ઊભા જ હોય. તેમ ઝવેર ભક્ત કોટેસર ગામમાં રહે છે, એનું ઘર એકલો જ સત્સંગી છે ને આજુબાજુમાં બધું કુસંગી છે. જેમ તમે ફૂલવાડી કરો દાદા તો એમાં એક ગુલાબનું છોડ હોય ને આજુબાજુ ઘાસ હોય તો ગુલાબનું છોડ ઢંકાઈ જાય કે ના ઢંકાઈ જાય? ભલે ગમે તેટલું રૂપાડું હોય, ગમે તેટલું સુગંધીમાન હોય, પણ ઘાસ એને છુપાડી દે. તેમ ઝવેર ભક્ત ભલે એકદમ દ્રઢ સત્સંગી છે, છતાં પણ એ કુસંગીઓને પોતાનું દુષ્ટતાનું, પોતાની ધૂર્તતાનું એવું બળ છે ને કે એને હેરાન કરે છે. ભગત કદાચ ઘરેથી ખેતરે જાય, ખેતરથી ઘેર પાછા આવે તો એમને એવા હેરાન કરે, એમની એવી મશ્કરી કરે, એમને એવા ચીડવે કે ભગતથી રહેવાતું નથી. છતાં પણ ઘાસમાં જો કદાચ ઘાસ ગુલાબને ઢાંકી દે તો એ ગુલાબ કંઈ એનો લાલ રંગ ઓછો છોડી દે. કોઈ ત્યાં જઈને તમે એને એવું કહો કે આમાંથી તમને જે ગમે એ તમે કાઢી લો તો એ ઘાસ ઓછો કાઢવાનો છે તો ગુલાબ જ કાઢવાનો છે. ગુલાબની એવી મહેક હોય છે, એનું એવી એક વિલક્ષણતા હોય છે. તેમ આ કુસંગીઓ ભલે ઝવેર ભક્તને ગમે તેટલો હેરાન કરે અને ગમે તેટલો પરેશાન કરે, છતાં પણ ઝવેર ભક્તના હૃદયમાં તો સત્સંગ દ્રઢપણે વર્તે છે. એવો દ્રઢપણે સત્સંગ એના હૃદયમાં વર્તે છે માટે એને કંઈ અસર નથી થતી. અને કુસંગીઓ તો એમના બધું કામ કર્યા જ કરે, એ લોકો તો બળ્યા જ કરે છે, છતાં પણ ઝવેર ભક્ત એ લોકોનું કંઈ ભૂંડું કરવા નથી વિચારતા. એ તો એમ વિચારે છે કે આ લોકો એમનું કામ કરે ને મારે મારું કામ કરવું, આ લોક પોત એનું કાર્ય કરે, મારે તો ભગવાનના માર્ગે ચાલવાનું છે, મારે તો ભગવાનને રાજી કરવાના છે, ભગવાનની જેવી ઈચ્છા છે સંતોની સેવા કરવાની છે મારે, માટે મારે આ લોકોનું કંઈ કામ નથી. માટે ઝવેર ભક્ત એવા વિચારે રહીને શાંત રહે છે, છતાં પણ પાપીઓ તો કંઈ એમનું પાપ મૂકે નહીં, સતત કર્યા જ કરે. માટે પાપીઓ હવે એમની સાથે શું કરે છે તેની વાત સ્વામી લખે છે. કરે દાવત નાખે આડ તેના સમજે ભક્ત દયાડ, પાપી કહે લાગ્યો તને પાપ એક મૂકી કર્યો બીજો પાપ. ગામના જેટલા પાપીઓ છે તે ઝવેર ભક્તનો સત્સંગ જોઈને બળી મર્યા છે, એમનાથી રહેવાતું નથી. એ લોકો મનમાં એવું વિચારે છે કે સારું આપણે કેમ પાછા રહી ગયા ને આગળ નીકળી ગયો, માટે એને પણ આપણે હવે પાછો પાડવો જ જોઈએ. એવી રીતના એ પાપી વિચાર કરતા ઝવેર ભક્ત સાથે ઈર્ષ્યા કરે છે, આડો ડાઈ કરે છે, લોકમાં એની નિંદા કરે છે, એવું કહે છે કે આ તો ખોટો ભક્ત છે, જે કંઈ ફેલ આચરણ કરે છે બધું ખોટું છે, એના ભગવાન ખોટા, એ ખોટો, એનો સત્સંગ ખોટો. એવી રીતની લોકમાં નિંદા કરીને એને બધું આમ સંસાર ભાંગી પાડે છે. એવી રીતના એ કુસંગીઓ ઝવેર ભક્તને હેરાન કરે છે તો પણ ઝવેર ભક્તને તો કાંઈ અસર જ નથી થતી. એ તો જળ કમળવત, જળમાં કેવી રીતે કમળ ઉગે, કીચડમાં કમળ ઉગે, એમનું પાંદડું હોય એની પર કમળ બેઠું હોય, આજુબાજુમાં ગમે તેવું વાતાવરણ સર્જાય પણ કમળને કંઈ અસર ન થાય, એ તો જેવું રૂપાડું હોય એવું ને એવું જ રૂપાડું રહે, તેમ ઝવેર ભક્તને તો કાંઈ અસર જ નથી થતી. અને ગુણાતીતાન સ્વામી છે ને પોતાની વાતોમાં એક દ્રષ્ટાંત આપે છે કે જેમ માછીમાર હોય એ શું કરે કે માછલીઓને પકડવા માટે પાણીમાં ઝાડ નાખે અને ઝાડ નાખે ત્યારે નાની નાની જેટલી માછલીઓ હોય બધી અંદર ભરાઈ જાય અને એ ઝાડ એટલી ઝીની હોય કે એમાંથી માછલીઓ બહાર નીકળવાનો પ્રયત્ન ગમે તેટલા કરે છતાં પણ નીકળી ના શકે. અને માછીમાર પછી એ માછલીઓને બહાર કાઢીને તડફાવે ને મારી નાખે અને પછી વેચી દે. પરંતુ સ્વામી કે એવી પ્રકારની માછલી આવે છે ને ઝાડ કાતરની માછલી, કે એના દાંત જેવા હોય કે કાતર જેવા હોય કે એને
પેલો ઝાડમાં પૂરે છતાં પણ એના દાંત એવા છે ને કે ઝાડ કાપીને બહાર નીકળી જ જાય, કોઈ રીતે ઝાડમાં પકડાય જ નહીં, માછીમાર એને પકડી જ ના શકે. ગમે તેટલી ઝીણી ઝાડ હોય કે ગમે તેટલી મોટી ઝાડ હોય, છતાં પણ એ ઝાડ કાતરની માછલી એક કાતરની જેમ પોતાના દાંત વાપરીને બહાર નીકળી જાય. તેમ જે ભગવાનના ખરેખરા ભક્ત હોય, જેને સત્સંગ કરવો એ જ જીવનનું મુખ્ય લક્ષ્ય હોય, તેને ગમે તેટલું કુસંગીઓ હેરાન કરે, એને પર કુસંગીઓ ગમે તેટલું કષ્ટ મૂકે, છતાં પણ એ ભક્તની સમજણ ઝાડ કાતરની માછલી જેવી હોય, એ કોઈ પણ રીતે બહાર નીકળી જ જાય, એને કોઈ પકડી જ ન શકે, માયાના બંધનમાં આવે જ નહીં. તેવી રીતે ઝવેર ભક્તને આ લોકો ગમે તેટલું હેરાન પરેશાન કરે છે, એને ચીડવે છે, છતાં પણ ઝવેર ભક્તને તો કાંઈ અસર જ નથી થતી, એ તો ભગવાનને મસ્ત અલમસ્ત થક્યા ભગવાનને ભજ્યા કરે છે. અને સ્વામી તેઓ લખે છે કે આ દુષ્ટો કેવા છે, તો પોતે તો પાપમય જીવન જીવે છે, પોતે તો પાપીઓ જ છે, છતાં પણ ભગતને જ્યારે જોવે ત્યારે કહે કે ઝવેર તું તો કેટલો મોટો પાપી છે, તે જેવું પાપ કર્યું એવું તો અમે હજી જીવનમાં જોયું પણ નથી, એ પોતે તો પાપના ચરણ સીમા સુધી પહોંચી ગયા છે, છતાં પણ ભગતને એવું કહે કે તે જેવું પાપ કર્યું એવું તો અમે હજી જોયું પણ નથી. અને ઝવેર ભક્ત તો ભગવાનની માળા કરતા હોય, માટે એમણે શાંતિથી પૂછે કે મેં એવું શું પાપ કર્યું, મેં તો મને ભગવાને જે કીધું એટલું જ મેં કર્યું છે, ભગવાનની ઈચ્છા બહાર મારા જીવનમાં મેં કોઈ કાર્ય કર્યું જ નથી. એવું જ્યારે પૂછે ત્યારે દુષ્ટો હસી પડે, ખડખડ હસતા હસતા ઝવેરને કહે કે ના, તું તો ખરેખરો પાપી છે, કે આપણા શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે પોતાની જે સ્ત્રી હોય, સ્ત્રીએ પોતાના ધનીનો કોઈ દિવસ ત્યાગ ન કરે, પુત્ર હોય તેને પોતાના બાપનો કોઈ દિવસ ત્યાગ ન કરે, અને એવી રીતનું જો ત્યાગ કરે તો એને કેટલું મોટું પાપ લાગે. અને ઝવેર તો ગમે તેટલો સત્સંગ પાડે છે, બહુ મોટી મોટી વાતો કરે છે ને કે મારા સત્સંગમાં આવા ધર્મ નિયમ છે, છતાં પણ તે તો આવો પાપ કર્યો છે કે આપણા ગામના જે ગુરુ છે, જેના આશરે આપણે સર્વે પહેલાં રહ્યા હતા, તેને છોડીને તું ભગવાન સ્વામિનારાયણના આશરે ગયો, એ કેટલું મોટું પાપ કહેવાય, ધનીનો ત્યાગ કર્યો હોય એવું પાપ કહેવાય. તો એવી રીતનું વાતો કરીને ભગતને ઉશ્કેરાવે છે. ભગતને ઝવેર ભક્તને ગમે તે રીતે એમનું એક જ લક્ષ્ય કે આને ખોટો ઠેરાવો, કે આપણે ભલે ખોટા રહ્યા અને એ તો ખરેખર સાચો જ છે, પણ આપણા કરતાં પણ ઉત્તર તો એને આ લોકમાં દેખાડો, આપણા કરતાં સારું કોઈ દેખાવું જ ના જોઈએ. એવી રીતના પાપીઓ જ્યાં વિચાર કરે છે ત્યાં ઝવેર ભક્ત તો એમને કંઈ અસર જ નથી થતી, બાળપણથી સત્સંગ છે, માતા પિતાએ એવા સંસ્કાર આપ્યા છે, માટે એને કંઈ થતું જ નથી. પણ આ પાપીઓ એવા છે ને, જેમ એક બે દેડકાની વાત છે કે ભારતના બે દેડકા હતા, એને એક જન અમેરિકાથી ગયો હશે તો એ ભારતના દેડકાને એને એમ સાંભળ્યું કે આ દેડકાઓ બહુ પ્રસિદ્ધ છે, એ લોકો જેવું આ ભારતના દેડકા જેવું કરી શકે ને એવું કોઈ દેશના દેડકા ન કરી શકે. એને જ્યાં એવી વાત સાંભળી ત્યાં બે દેડકા પકડીને લાવ્યો. હવે દેડકાને પકડીને લાવ્યો પછી એને એવું કર્યું, જેમ કાચની બરણી આવે ને આપણે મસાલા ભરીએ, કઠોળ ભરીએ, એવી કાચની બરણીમાં બે દેડકાને પૂરી દીધા અને ઉપરનું જે ઢાંકણું હોય એ ખુલ્લું રાખ્યું. હવે પ્રાણીને કેવું છે, તમે એને પિંજરામાં પૂરો તો એ બહાર નીકળવાનું તો ઈચ્છે જ, એને તો ખુલ્લું જીવન ગમે. તો હવે આ દેડકાને જ્યારે એ વ્યક્તિએ બરણીમાં પૂરી દીધા ત્યારે એક દેડકો હતો તે પ્રયાસ કરે છે, કેટલી મહેનત કરે છે, આમ ધીમે ધીમે કાચની બરણી પર ઉપર ચડતો જાય અને પાછો નીચે પડે, પણ એને બહાર નીકળવું છે, મુક્ત થવું છે, માટે પાછો પ્રયાસ કરે, પરસેવે રેપ જેપ થઈ ગયો, થાકી ગયો બહાર નીકળવા માટે, અને માંડ માંડ જ્યાં બરણીનું જે ઉપરનું હોય ને કાંઠું એ પકડે અને બહાર નીકળવા જાય તે એક બીજો દેડકો જે નીચે છે એના પગ પકડીને નીચે પાડી દે. એવું નથી વિચારતો કે આ દેડકો બહાર નીકળશે તો મને પણ સહાય કરશે, પણ બીજો દેડકો શું કરે, ભારતીય દેડકો છે, અલગ તો હોય જ બધાથી, માટે પગ પકડીને એને નીચો પાડી દે. એમાં કુસંગીઓ એવા છે ને કે કોઈ ગમે તેટલું સારું જીવન જીવતું હોય, આમ ઝવેર ભક્તના જીવનથી કંઈ એમને તો કંઈ થવાનું નથી, એ લોકોને તો કોઈ રીતનું નુકસાન થવાનું નથી, ફાયદો જ છે. લોકો એવું કહેશે કે આખું ગામ કુસંગી છે, છતાં પણ એમાં એક એવો સત્સંગી છે, ગામની વેલ્યુ વધશે. એ લોકો એવું નથી વિચારતા કે અમારું સારું થશે, પણ ઝવેર ભક્તનું કેમ ખરાબ કરવું, આપણે શું કરીએ તો આ ભક્ત નીચો દેખાય, એવી જ રીતના એ લોકો વિચારો કર્યા કરે છે. અને વિચાર કરતાં કરતાં હવે આગળ ઝવેર ભક્ત સાથે શું કરે છે તે સ્વામી જણાવે છે. ખ
खोटा तमे खोटो सत्संग ठालाया मथा फूलो छो अंग जो जानता हो साचुज तमे आपो पर चो तो मानिए अमे। बिल्कुल झवेर भक्त ने झवेर भक्त छे ने एक दिवस पोताना घर थी खेतर तरफ जाई रहा छे। खेतर में जाए छे पाछा घरे जे आवे छे त्यां दुष्टो उभा ज छे। ए लोकन तो कई काम धंधो होय नहीं, भगवान ने भजवाना छे नहीं, पोताना परिवारनुं कई पोषण करवानुं नथी, बस गप्पा मारवा नाखो दिवस। माटे ए लोको दुकाने ऊभा छे ने झवेर भक्त पाछो आवे त्यां झवेर भक्तना खभे हाथ મૂકીને એને રોકે છે કે ઊભો રહે ઝવેર, તારા હૃદયમાં બહુ સત્સંગની દળતા છે ને, તું આખો દિવસ એવી જ વાતો કરે છે ને બધાને કે સત્સંગ સાચો, મારા સ્વામિનારાયણ ભગવાન સાચા, મારા સંતો સાચા, મારા ધર્મ નિયમ સાચા, એવી રીતને તો બહુ વાતો કરે છે ને, છતાં પણ અમારી વાત સાંભળી લે, કાન ખોલીને સાંભળી લે કે તુંય ખોટો, તારો સત્સંગે ખોટો, તારા ભગવાને ખોટા, તારા સંતોય ખોટા, બધું ખોટું, ખાલી ખોટું ફુગ્ગામાં જેમ હવા ભરીએ અને ફૂલાય એવી રીતે તું ફૂલાઈશ નહીં। અમે તો કોઈ દિવસ એ વાત માનવાના જ નથી કે સ્વામિનારાયણ ભગવાન સાચા ને એમનો સત્સંગ સાચો, માટે તું ખોટો ને બધું જ ખોટું, અને અમે જે આ વાત કહીએ છીએ તે વાત સત્ય જ છે અને સત્ય જ રહેવાની। હવે ઝવેર ભક્તને તો કુસંગીઓની કાંઈ અસર થતી નથી, જેમ તમે ગમે તેટલું આમ બે ત્રણ લીંબુ તમે કદાચ ચૂસી જાઓ તો દાંત તમારે એવા અંબાઈ જાય ને કે તમે ચોખાનો દાનો ચાવો ને તોય ના ચાવી શકો। તેમ ઝવેર ભક્તના જીવનમાં એવું છે કે એના બાળપણથી એના માતા પિતાએ એક ભગવાનનો જ રંગ પાયો છે, ભગવાનનું જ આમ બોર્ડ આપ્યું છે, માટે એને ભગવાનના મહિમારૂપી એવી ખટાઈ ચડી જાય છે ને કે બીજા ગમે તેવી વાત કરે તો પણ એને કાંઈ અસર નથી થતી। પણ આ કુસંગીઓ જ્યારે ભગવાનને ખોટા ઠેરાવે છે, ભગવાનના સંતોને ખોટા કહે છે, સત્સંગને ખોટા કહે છે, ત્યારે ઝવેર ભક્તના હૃદયમાં થોડી અગ્નિ પ્રગટ થઈ છે। ઝવેર ભક્ત અત્યાર સુધી એમ વિચારતા કે તમે લોકો મારું ગમે તેટલું ખરાબ કરો, મને તમે ગમે તેટલો ખરાબ કહો, મને ખોટો કહો, મને કોઈ વાંધો નથી, પરંતુ મારા ભગવાન પ્રત્યે જો એક શબ્દ પણ બોલ્યા, સત્સંગ પ્રત્યે એક શબ્દ પણ બોલ્યા, તો પછી મારે કંઈક કરવું પડશે, મારે નથી કરવું છતાં પણ તમારું ખરાબ થાય એવું મારે કંઈક વિચારવું પડશે। એમ ઝવેરના મનમાં વિચાર થયો છે, અને જ્યાં એવું વિચારે છે ત્યાં દુષ્ટો પાછી એમની દુષ્ટતાઈ દેખાડે। ઝવેરને એવું કે જો તું સાચો જ હોય અને તારે એવી વાત અમને મનાવી છે કે તારો સત્સંગ સાચો, તો અમને કંઈક પરચો દેખાડ, કંઈક ઐશ્વર્ય દેખાડ, ભગવાન સ્વામિનારાયણ તો સમર્થ છે, અમે એવી વાત સાંભળી છે, તું તો ઘણી વાર કહે છે કે સર્વોપરી છે, પૂર્વે જે કોઈએ નથી કર્યું એવું સ્વામિનારાયણ ભગવાને કર્યું છે, તો તું પણ અમને એવા પરચા દેખાડ કે જે પરચય કરીને અમે માનીએ તારી વાત। એવી રીતની વાત જ્યાં ઝવેર ભક્તને કહે છે અને પરચો માંગે છે, ત્યારે ઝવેર ભક્ત એમને શું વાત કરે છે તે સ્વામી લખે છે। કહે ભક્ત કેટલી કવાત આપે પરચો પ્રભુ સાક્ષાત તોય તમથી નહી મનાય પડે પ્રતીત મને મન માય વારુ માંગો પરચો સહુ મડી આપશે વાલો મારી સાંભળી કહેવી મુખ આડે રે ચડી જીવ તારો રહે ત્યાંથી પડી। હવે કુસંગીઓ છે પોતાના જીવનમાં કંઈ તથ્ય જ નથી, એમનું જીવન તો એવું છે જ નહીં કે કોઈને એનું જીવન જોઈને ગુણ આવે, છતાં પણ ઝવેર ભક્તનું બગાડવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે ઝવેર ભક્તને એમ કીધું કે તું અમને કંઈક પરચો દેખાડ, અને જો પરચો દેખાડીશ તો જ અમે માનીશું। પાછો ઝવેર ભક્ત એમને શું કહે છે
કે તમારા લોકોને પરચો જ જોવો છે ને, હું તમને લાખ પરચા દેખાડીશ ને તોય પણ તમે નહીં માનો કે સત્સંગ સાચો. જેમ પૃથ્વી ફાટી હોય, મારા જ વચનામૃતમાં દ્રષ્ટાંત આપે કે પૃથ્વી ફાટી હોય અને તેમાં તમે ગમે તેટલું પાણી રેડો તોય કંઈ ટોચ સુધી પાણી ભરે? પાણી સુકાઈ જ જવાનું છે, પાણી કોઈ દિવસ ન ભરે. તેમ આવા જે કુસંગી હોય, કુકર્મી હોય, અધર્મી જે લોકો હોય ને, તેને ગમે તેટલા પરચા તમે દેખાડો, ગમે તેટલા ઐશ્વર્ય પોતાની આંખોએ કરીને જોવે, છતાં પણ એ સત્સંગને સાચો માને જ નહીં. એમનો ખબર નહીં એમની જીવન જ એવું છે કે પછી એમના કર્મો એવા છે કે શું છે, અને કોઈ દિવસ માને જ નહીં સત્સંગને સાચો. એવી જ રીતે ઝવેર ભક્ત આ લોકોને કહે છે કે તમારા લોકોને હું લાખ પરચા દેખાડીશ, છતાં પણ તમે નહીં માનો. અને પાછા ઝવેર ભક્ત શાંત થઈ ગયા, કંઈ બોલતા નથી. પણ આ કુસંગીઓ એવા છે ને કે પેલો આમ કેવું ગોદો માર્યા જ કરે. એમના હાથમાં લાકડી હોય એટલે લાકડી કરીને કંઈ સદુપયોગ નહીં કરે, પણ લાકડી કરીને બીજાને ગોદા જ માર્યા કરે, બીજાને હેરાન કર્યા જ કરે. એમાં કુસંગીઓ ઝવેર ભક્તને ગોદા માર્યા જ કરે છે કે ના ના, તું તો બહુ કહેતો હતો ને કે તારો સત્સંગ સાચો, તો કેમ અમને પરચા નહીં દેખાડે? દેખાડ પરચો, અમે સાચું માની જઈશું કે તારામાં પરચા દેખાડવાની તાકાત નથી ને, એટલે જ તું આવા વચનો કહે છે. હવે ઝવેર ભક્ત એક બાજુ એવું વિચારે કે જેમ મોટો હાથી ચાલતો હોય, મદગજ હાથી હોય, તે માર્ગમાં ચાલ્યો જતો હોય અને એની સામે ગામનું કૂતરું ભસે, તો હાથીને કંઈ થોડી કંઈ અસર થવાની છે? હાથી કંઈ કૂતરાને ઓછો શાંત રાખવા જવાનું છે? તેમ ઝવેર ભક્ત વિચારે છે કે આ બિચારા બધા અભૂત છે, એમને કંઈ ખબર નથી પડતી, બુદ્ધિહીન છે, સત્સંગને રંગ ચાખ્યો નથી એમને, માટે એમને કંઈ ખબર ન પડે. જેમ હાથી આગળ કૂતરું ભસે એમ આ લોકો ભસ્યા કરે છે, માટે ભલે ભસતા, એમને એમનું કામ કર્યા કરવા દો. અને એક છે ને દ્રષ્ટાંત આપણા સંતો આપે કે ગામમાં ભરવાડ હોય, બરાબર, એનું કામ શું કે એના જે ઘેટા બકરા હોય, ગાયો હોય, એને સીમમાં ચરવા લઈ જાય અને ચરીને પાછા લાવે. હવે એવો કોઈ આખો દિવસ મહેનત કરનારો ભરવાડ હોય, ત્યાં અમેરિકાનો કોઈ બિઝનેસમેનને જોવે કે તો સૂટ પહેર્યો હોય, ગળામાં ટાઈ હોય, તેને જોઈને એમ જોવે કે આ તો શું કામ કરે છે, આખું જીવન એનું વ્યર્થ કરે છે. ભરવાડ કદાચ એ જઈને એની પાસે જઈને એવું કહેશે કે આ તમે શું કાળા કાળા કપડાં પહેરી રાખો છો, જેમ શિવજી એના ડોકમાં સર્પ પહેરે એમ તમે આ ગળામાં શું ટાઈ પહેરી રાખો છો. એવી રીતના વચને બિઝનેસમેનને કહેશે, પણ એને શું ખબર છે કે એને 10 પેઢીમાં ગમે તેટલી એની કેળ તૂટી જશે, એને ગમે તેટલી મહેનત કરશે, તો પણ એ જેટલા પૈસા નહીં કમાઈ શકે એટલા એ જે મોટો બિઝનેસમેન હશે એક વર્ષમાં કમાઈ લેશે. એ ભરવાડને એ વાતની ખબર નથી હોતી, છતાં પણ એ શું કરે કે મોટા માણસને જોવે, પોતાનું જીવન છે એના જીવનને કંઈ મળતું નથી આવતું એવું જોશે ને, તો એની નિંદા કરવા માંડશે, એનું મજાક ઉડાવવા માંડશે. તેમ ઝવેર ભક્ત અહીંયા એમ વિચારે છે કે હવે આ લોકોને કંઈ ખબર પડતી નથી, એ બિચારા અબુદ્ધ છે અને એમનોય કંઈ વાંક નથી, એમને મા બાપે સત્સંગ પહેલેથી આપ્યો જ નથી, સત્સંગ ઓળખાનો જ નથી, માટે એ તો બોલ્યા કરે, છતાં પણ આ કુસંગીઓ જ્યારે એવી રીતની ઉશ્કેરાત કરે છે કે તારા ભગવાન ખોટા, તારા ભગવાનમાં કંઈ બળ છે જ નહીં, તે માટે તો અમને એવું કહે છે કે પરચો નહીં દેખાડું, ત્યાર પછી ઝવેર ભક્તિ રહેવાતું નથી, એનું અગ્નિ જ્વાલા ફાટી જાય છે. એ લોકોને કહે છે કે તમારે પરચો જ જોવો છે ને, તો હું તમને પરચો દેખાડીશ. અને કહે કે મારે પરચો દેખાડવો પડશે એટલું જ નહીં, પણ હું તો ખાલી મારા ભગવાનને પ્રાર્થના કરીશ, મારા ભગવાનને મનમાં સંભાળીને એમને ખાલી વિનવણી કરીશ ને, તો તમને એવો પરચો દેખાડશે કે તમારું મોઢું કાળું થઈ જશે ને, તમે લજ્જાએ કરીને પાછા ઘેર જતા રહેશો. એવી રીતના વચન જ્યાં કુસંગીઓને કહે છે, ત્યાં કુસંગીઓના હૃદયમાં અચાનક ફાડ પડી. એમને એમ થાય છે કે આને તો હવે આપણે કોઈ દિવસ રોકી શકીએ એમ હતા નહીં, છતાં પણ આ તો પરચો દેખાડવા માટે તૈયાર થયો છે, માટે જો હવે એનો પરચો સાચો પડે તો આપણે શું કરીશું, આપણે ક્યાં જશું, આપણે ખોટા ઠરશું, એવી બીક એમને લાગવા માંડી. શરીર ધ્રુજવા માંડ્યું, હોઠ કાપવા માંડ્યા. ત્યારે એમાં એક એવો કુસંગી હતો, એમનો એક કોઈક મોવડી તો હોય ને, બધાનું મોવડી હોય, એમ કુસંગીઓનો એક મોવડી હતો ને, તેને એવો વિચાર કર્યો કે જો ઝવેર જિંદા રહેશે, જીવતો રહેશે, તો આપણાને પરચો દેખાડશે ને, તો સ્વામિનારાયણ ભગવાન સાચા છે એવું દેખાડશે ને. માટે એની એવી યુક્તિ કરી કે ત્યાં નજીકમાં ગામમાં એક શિવજીનું મંદિર હતું અને શિવજીનું મંદિર બહુ ઊંચું બાંધેલું હતું. તો એ કુસંગી છે ઝવેર ભક્તને એવું કહે કે તમે આ શિવજીના મંદિરના ડેરે ચડી જાઓ અને ડેરા પરથી તમે ભૂચકો મારીને નીચે આવો, અને જો નીચે આવો અને જીવતા રહો તો અમે માનીએ કે તમારા ભગવાન સાચા. એ કોઈ દિવસ એવું બને કે કોઈ
આ મંદિરની ઉપર, આ ચાલ આપણું મંદિર તો એટલું ઊંચું નથી પણ મંદિરની ઉપર ચડીને કોઈ ભૂચકો મારે તો જીવતો રહે, એના હાડકા થોડા કંઈ રહેવાના છે, તો ભાંગી જ જવાના, મરી જ જવાનું વાત નક્કી છે. કુસંગીઓ જાણે છે કે આટલે ઊંચેથી કોઈ કૂદકો મારે તો એ મરી જ જવાનું છે, પરંતુ ઝવેર ભક્તને ગમે તેમ કરીને ખોટો ઠેરાવો છે, માટે એને એમ કહે છે કે તું આ ડેરા પર ચડ, ત્યાંથી પડીને જો તું જીવતો રહીશ તો જ તું સાચો ને તારો સત્સંગ સાચો. હવે ઝવેર ભક્ત આમ ઉપર દ્રષ્ટિ કરીને ડેરા બાજુ જોવે છે, કેટલો ઊંચો ડેરો છે એમ વિચારતા વિચારતા એને પણ મનમાં થોડી વાર તો આમ બીક લાગી ગઈ, એનું પણ ગાત્ર ઢીલું થઈ ગયું, પણ એને ભગવાનનો વિશ્વાસ છે, એને ખબર છે કે કદાચ હું ખોટો હોઈશ પણ મારા ભગવાન તો ખોટા નથી ને, ભગવાન સ્વામિનારાયણ તો સાચા જ છે, એ તો એના ભક્તની રક્ષા કરવા માટે આવે જ છે. માટે બળ લઈને પાછો શિવજીના ડેરા તરફ ચડવા માંડ્યો છે. શિવજીના ડેરા તરફ ચડવા માંડ્યો ત્યાં કુસંગીઓ શું વિચાર કરે છે તે સ્વામી લખે છે. તો સાચા તમે ને સાચી વાત, સ્વામી પણ પ્રભુ તો સાક્ષાત, પછી ભોળો ભક્ત બુદ્ધિ બાળ, ચડ્યો શિવાલયે તત્કાળ, મેલ્યું ત્યાં થકી પડતું તન, સ્વામી સ્વામી કરતા ભજન, પડ્યું યાવની ઉપર યંગ, જાણ્યો થાશે કલે વર ભંગ. હવે સ્વામી લખે છે કે ઝવેર ભક્ત તો ભોળા છે, એમને એવું નથી વિચાર્યું કે હું પડીશ તો મારું જ તન નહીં રહે, મારા હાડકાનું ચૂરે ચૂરું થઈ જશે, હું જીવતો નહીં રહું, એવું એ નથી વિચારતા, પણ એ તો શિવજીના ડેરા ઉપર ચડીને ત્યાં થકી કૂદકો મારવા તૈયાર થયા છે, અને જ્યાં કૂદકો મારવા તૈયાર થાય છે ત્યાં પણ પેલા કુસંગીઓના હાથમાં લાકડી છે ને, તો દૂર રહ્યા છતાં પણ એને મારવા જાય છે. આમ એને ઉશ્કેર આવે છે પાછા કે ઝવેર હજી તારી પાસે ચાન્સ છે, નીચે ઉતરવો હોય તો ઉતરી જા, અને હજી તું પોતાની હાર સ્વીકારી લઈશ અને એમ કહી દઈશ કે મારા ભગવાન ખોટા, હું ખોટો, સત્સંગ ખોટો, તોય અમે તને માફ કરી દઈશું, કે ત્યારે હજી ઉતરવાનો ચાન્સ છે, ઉતરવો હોય તો ઉતરી જા. પણ ઝવેર ભક્ત એવું કહે છે કે ના, હવે હું ના ઉતરું, એકવાર હરિનીએ ચડ્યો તે ચડ્યો, બમરાને તમે હારમાં પોરવી દો કદાચ તો પછી બહાર નીકળવાનો પ્રયાસ નહીં કરે, તો ત્યાં ને ત્યાં જ રહેશે. એમ ઝવેર ભક્ત કહે છે કે મારા મહારાજનું બળ છે મને, માટે આજે હું અહીંયા કૂદકો મારીને તમને ખોટા ઠેરાવીશ જ. એવી રીતના ઝવેર ભક્તે કુસંગીઓને વાત કરે છે અને ઝવેર ભક્તે ત્યાં તરત ભૂચકો માર્યો. કેટલો મોટો ડેરો, ત્યાંથી નીચે એમને આમ કૂદી પડ્યા, કંઈ એની સાથે કંઈ એવું પેરાશૂટ નહોતું કે પકડીને આમ નીચે શાંતિથી ઉતરે, કંઈ વાગે નહીં, છતાં પણ એ કંઈ વિચાર્યા વગર તરત ત્યાંથી આમ કૂદકો મારે છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છે, સર્વોપરી ભગવાનનો આશ્રિત છે, માટે ભગવાન એની રક્ષા કરવા માટે આવે જ. તો ભગવાને એની શું રક્ષા કરી તે અહીંયા સ્વામી લખે છે કે એને જ્યાં કૂદકો માર્યો ત્યાં કુસંગીઓને મનમાં એમ થઈ ગયું કે જોજો હમણાં આપણે સાચા ઠરશું, હમણાં એનું શરીર મરી જશે, એના હાડકે હાડકા તૂટી જશે. એમ કુસંગીઓ વાત કરે છે છતાં પણ ઝવેર ભક્તની સાથે, જેમ ખબર છે કબૂતર ઉડતું હોય ને તો કબૂતરનું નાનું અમતું પીછું હોય એ પડે હવામાં, તો એ કેવું શાંતિથી આમ ધીમે રહીને પડે, આમ ગાદલામાં કોઈ વસ્તુ તમે નાખો તો એને વાગે ખરું, ગાદલું જાડું ગાદલું હોય એમાં તમે ગમે તેટલી ઊંચાઈથી કોઈ વસ્તુ નાખો તો પણ એને વાગે નહીં, અને પીછું જેમ આમ હવાના લહેર કે ધીરે ધીરે ઉતરતું આવે તેમ ઝવેર ભક્તે કૂદકો માર્યો ને, તો ભગવાને એની એવી રક્ષા કરી, એવી રક્ષા કરી કે આમ પીછાની જેમ એનું શરીર નીચે ઉતર્યું, કંઈ એને થયું જ નહીં, હાડકું ના ભાંગ્યું એટલું જ નહીં પણ એના શરીર પર આમ ડાઘે ના દેખાય કે એને વાગ્યું છે, બાકી એટલા ઊંચાથી કોઈ પડે તો લોહી લુવાણ થઈ જાય. છતાં પણ ઝવેર ભક્તને જ્યારે એવું કંઈ જ ના થયું અને ભગવાને એની એવી રક્ષા કરી, ત્યારે જે પાપીઓ હતા, જે વિમુખો હતા, તે પાછા પડ્યા છે, કાળું મોઢું લઈને પાછા ઘેર ગતા રહ્યા છે, અને જે સત્સંગીઓ હતા તે મનમાં હરખાયા. ઝવેર ભક્ત મનમાં હરખાય છે, એના ખુશીનો કોઈ હદ નથી,
એમ વિચારે છે કે મારા ભગવાન સ્વામિનારાયણ આજે સાચા ઠર્યા, ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ સાચો ઠર્યો, માટે મહારાજને ધન્ય છે કે મારી આવી રીતની રક્ષા કરી. પરંતુ આ ચરિત્ર જે બની ગયું ને એના પરથી આધારાનંદ સ્વામીએ હરિચરિતામૃત સાગરમાં એવું લખ્યું કે હવે આ સમયમાં કદાચ કોઈક પાપીજન હોય અને એવું કે કે આવી રીતનો તમે કૂદકો મારો, કે એવું તમને એવું ચેલેન્જ આપે કે તમારા શરીરનો ત્યાગ કરવો પડે, પ્રાણનો ત્યાગ થઈ જાય, તો એ માનવું નહીં. એવી રીતનો આધારાનંદ સ્વામીએ ચેતવણી આપી છે. છતાં પણ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી ઝવેર ભક્તના દ્રષ્ટાંત કરીને, એમના ચરિત્ર કરીને એમ સમજાવવા માંગે છે કે ભગવાન તો પોતાના ભક્તની સહાય કરે જ છે. ગમે તે રીતે પણ ભક્તને કોઈ કષ્ટ આવી પડે ત્યાં ભગવાન તુરંત ઊભા થઈને ત્યાં મહારાજ આવી જાય અને એને ગમે તેમ રીતે સહાય કરે છે. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે પોતાના ભક્તને મહારાજે આવી રીતનો પરચો પૂર્યો. અને બીજી વાત પણ જે બીજાના ભક્તો સાથે બની ગઈ, મહારાજે બીજાની કેવી રીતે રક્ષા કરી તેની કથા સ્વામી આગળ લખે છે. અને એ કથાને આવતીકાલે સાંભળીશું. અહીંયા 40 કડી સુધીની કથા પૂર્ણ થાય છે 137મા પ્રકરણની. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વજે. ઘનશ્યામ મહારાજ.